सामान्य रीते એવું જોવા મળે છે કે જેલ વટાવ યુવાન યુવતીને હેરાન કરતા હોય, પરંતુ અહીં તો સાવ ઉલટી ગંગા વહેતી હોય તેવી ઘટના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. રાંદેરમાં રહેતા અંસારી ફૈઝલ હુસેન અખ્તર હુસેનને એક યુવતીએ ફોન કર્યો હતો કે મારી જોડે મિત્રતા કર, નહીં તો તારી મંગેતરના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. 10 દિવસની ચાલતી વાત દરમિયાન તેણે યુવાનને બોટાનિકલ ગાર્ડનમાં મળવા માટે બોલાવ્યો હતો, પરંતુ ત્યાં આવેલા ત્રણ અજાણ્યા યુવાનોએ અંસારીની સાથે મારામારી કરીને 17,000 રૂપિયા તથા 25,000નો મોબાઈલ મળી કુલ 42,000ની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જી, મુજે એક અજાણી લડકી કા ફોન આયા, ફોન કરકે મુજે હેરાન કર રહી થી. મુજે બોલ રહી થી કે આપ મેરે સે મિલને આઓ, મેને આપકે આપકો ન્યાજ મે દેખા હૈ, और मुझे फ़ोन करके बहुत हैरान कर रही थी और मुझे बोल रही थी कि आपके कुछ वीडियो है, आपके मंगेतर के कुछ फ़ोटोज़ भी है. यू मुझे ब्लैकमेल करके मतलब मैं पैचअप कर रही थी, और जब मुझे मैंने उसको मना करा तो मुझे ब्लैकमेल करने लगी, और ब्लैकमेल करके मुझे रांदेर के बॉटनिकल गार्डन में बुलवाया. मैं वहाँ उसे मिलने गया, उसको रिक्वेस्ट करने लगा कि ऐसा कुछ हो तो आप मुझे पहले बता दो. वहाँ तीन लड़कों ने मेरे साथ में हाथापाई की है और मेरा फ़ोन वगैरह सब छीन लिया, और मेरे पास में मेरी मंगनी की खरीदी के लिए 15 तारीख को मेरी मंगनी है उसकी खरीदी के लिए मेरे पास 17,320 रुपये थे, ये भी मेरे जेब में से निकाल लिए, मेरे से छीन लिया और मेरी चेन भी लेके चले गए. अत्र उल्लेखनीय है कि युवतियों पर हवे समानताना नामे गुंडागर्दी तरफ वळी छे. આ ઘટનામાં જો તપાસ કરવામાં આવે તો મોટા માથાના નામ પણ સામે આવી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.